नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ना ऑनलाइन क्लास में आपनो हार्दिक स्वागत छे। तो मित्रों, ધોરણ 11 પ્રકરણ 2 અકાઉન્ટ માં આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ 2 વ્યવહાર ની દ્વિઅસર અને ખાતાના પ્રકાર। તો પ્રકરણ 2 માં આપણે લાસ્ટ લેક્ચર માં જોયું હતું રોકડ વ્યવહાર ની ઓળખ અને ઉધાર વ્યવહાર ની ઓળખ। તો મિત્રો, લાસ્ટ લેક્ચર માં આપણે જોયું હતું કે રોકડ વ્યવહાર ની ઓળખ કેવી રીતે થાય અને ઉધાર વ્યવહાર ની ઓળખ કેવી રીતે થાય એ આપણે લાસ્ટ લેક્ચર માં જોઈ ચૂક્યા છીએ। ઉદાહરણ સાથે આપણે એ ઉદાહરણ સાથે એ ટોપિક સમજી ચૂક્યા છીએ। તો રોકડ વ્યવહાર માં ફક્ત રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે અથવા રોકડ અને વ્યક્તિ શબ્દનો ઉલ્લેખ ન હોય તો પણ તે રોકડ વ્યવહાર ગણવામાં આવે છે। સાથે હંમેશા યાદ રાખજો, રોકડ વ્યવહાર હંમેશા રોકડ કે બેંક સાથે લેવડદેવડ થતી હોય છે। આ રોકડ વ્યવહાર ઓળખવાના કેવી રીતે ઓળખાય એના શરત છે। બીજી રીતે ઉધાર વ્યવહાર, તો ઉધાર વ્યવહારમાં ફક્ત વ્યક્તિ ખાતું સંકળાયેલું હોય છે। તો માત્ર માત્ર નામ અને વ્યક્તિ ખાતું, મતલબ કોઈ પણ નામ સાથે વ્યવહાર આપેલો હોય તો એ મિત્રો ઉધાર વ્યવહાર હોય છે। સાથે સાથે જો રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો એ રોકડ વ્યવહાર થઈ જાય છે। પરંતુ રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય અને ફક્ત નામનો જ ઉલ્લેખ હોય તો એ મિત્રો ઉધાર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આજનો આપણો ટોપિક છે વાઉચર। આજે આપણે વાઉચર વિશે સમજવાના છીએ। તો મિત્રો, તમારા મનમાં પ્રશ્ન થશે કે વાઉચર એટલે શું? તો મિત્રો, જ્યારે પણ તમે ધંધા, દાખલા તરીકે તમે કોઈ ધંધો કરેલો હોય અથવા ધંધામાં ઇન્વોલ્વ હોય તો મિત્રો તમે વાઉચર વિશે સાંભળ્યું હશે। એક પ્રકારની પાવતી, કોઈ રસીદ લો તો એ તમારું વાઉચર કહેવામાં આવે છે। દાખલા તરીકે બિલ, તો તમે દાખલા તરીકે કોઈ ધંધામાં, કોઈ વેપારીમાં, તમે ગ્રાહક તરીકે તમે કોઈ ધંધામાં કોઈ વસ્તુ ખરીદવા ગયા હોય, એ વસ્તુ સામે લો તો તમે એને નાણાં ચૂકવો છો। સામે વસ્તુ તો લો છો પરંતુ સાથે સાથે તમે એની પાસેથી બિલ લો છો, પાક્કું બિલ લો છો, એ રસીદ લો છો, એને આપણે સાદી ભાષામાં વાઉચર કહેવામાં આવે છે। મિત્રો ધ્યાન રાખજો, ખાસ વાઉચર એટલે શું? એટલે એક પ્રકારની પાવતી, રસીદ કે બિલ। આપણે શું કરીશું? બિલને પણ વાઉચર, સાદી ભાષામાં વાઉચર તરીકે ઓળખવામાં આવે છે। તમે જ્યારે કોઈ પણ દુકાને ગયા હોય, કરિયાણાની દુકાને ગયા હોય, ઇલેક્ટ્રોનિક્સની દુકાને ગયા હોય, ફૂટવેરની દુકાને ગયા હોય કે ફર્નિચરની દુકાને ગયા હોય, તમે કોઈ પણ વસ્તુ ખરીદી હોય, તો મિત્રો જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખરીદી હોય સાથે સાથે વસ્તુ તો તમે લો છો પરંતુ એની પાસેથી તમે જે નાણાં ભર્યા છે એની પહોંચ લો છો। તો મિત્રો, આ પહોંચ એક પ્રકારનું વાઉચર કહેવામાં આવે છે। તો આપણે હવે નામાની ભાષામાં સમજીએ વાઉચર એટલે શું, સમજો। વાઉચર એટલે, ધ્યાન રાખજો ખાસ, વાઉચર એટલે કે હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર। કેમ આને હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ કહે છે? હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર, શા માટે એને હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ કહે છે? તો મિત્રો, આધાર સ્તંભ એટલા માટે કે જ્યારે પણ તમે કોઈ પણ હિસાબોની નોંધ કરતા હોય, હિસાબી પદ્ધતિમાં, હિસાબી ચોપડામાં તમે એ હિસાબોની નોંધ કરતા હોય તો સૌ પ્રથમ તમારે વાઉચર હોવું જરૂરી છે, એટલા માટે એને હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ કહે છે। તો મિત્રો, હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે જ વાઉચર। એક એક વાક્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વાઉચર એટલે શું? આ પરીક્ષામાં ખાસ તરીકે પૂછાતો હોય છે। તો મિત્રો ધ્યાન રાખજો, આ પણ વ્યાખ્યા છે કે હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર। તમે સારી રીતે સમજો છો વાઉચર એટલે શું? તો જ્યારે પણ તમે કોઈ પણ હિસાબો લખવાની શરૂઆત કરતા હોય તો મિત્રો એક પ્રકારનો આધાર કહેવાય, એક પ્રકારનો આધાર કહેવાય એને આ વાઉચર કહે છે। તો મિત્રો, હિસાબી પદ્ધતિમાં એક પ્રકારનો આધાર એટલે કે વાઉચર। તો મિત્રો, વાઉચરની મદદથી જ તમે હિસાબોની શરૂઆત કરી શકો છો, હિસાબો લખી શકો છો, માત્ર ને માત્ર વાઉચરની મદદથી। તો મિત્રો, વાઉચર હોય ત્યારે જ તમે એની હિસાબોમાં નોંધ કરી શકો, પરંતુ તમારી પાસે વાઉચર નહીં હોય તો એની નોંધ હિસાબમાં લખવામાં નહીં આવે, એ પ્રૂફ નહીં થાય, કન્ફર્મ નહીં થાય કે તમે આ વ્યવહાર કર્યો છે। એટલા માટે ખાસ વાઉચર હોવું જરૂરી છે, ધ્યાન રાખજો ખાસ। એટલા માટે ખાસ હિસાબો લખવા માટે વાઉચર હોવું ખાસ જરૂરી છે। આગળ જઈએ તો મિત્રો ધ્યાન રાખજો, હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર, એટલે તમે સમજી શકાશો શા માટે આધાર સ્તંભ કહેવાય છે। બીજા નંબરનો જે છે એની વ્યાખ્યા, તો હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર। મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે કે કોઈ પણ તમારે જો હિસાબ લખવો હોય તો સૌ પ્રથમ તમારી પાસે
વાઉચર હોવું જરૂરી છે. તો મિત્રો પ્રથમ પગથિયું એટલે શું કહેવાય? વાઉચર કહેવાય. તો હિસાબો લખવા માટેનું જે પહેલું પગથિયું છે, સૌ પ્રથમ તમે ક્યાંથી સ્ટાર્ટ કરવાના છો? તો સૌ પ્રથમ પગથિયું તમારું શું છે? વાઉચર છે. આ બે વ્યાખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવી છે. તો મિત્રો આ બે વ્યાખ્યા તમે લખી શકો છો, વાઉચર એટલે શું એમાં. તો સૌ પ્રથમ આપણે કઈ જોઈ? તો મિત્રો વાઉચર એટલે કે હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર. અને બીજા નંબરમાં છે હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર. એક પ્રકારની પહોંચ, રસીદ, પાવતી, બિલ તમે સાદી ભાષામાં જે કહેતા હોય, પરંતુ નામાની ભાષામાં એને આપણે શું કહીશું? વાઉચર કહીશું. તો મિત્રો આશા રાખું છું કે તમે વાઉચર એટલે શું સમજી ચૂક્યા છો. મતલબ હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર. હિસાબો લખવા માટે તમારે શું હોવું જરૂરી છે? વાઉચર હોવું જરૂરી છે. આગળ જઈએ. તો મિત્રો ધ્યાન રાખજો, આગળ જઈએ. હવે વાઉચર ના આધારે શું થાય? તો મિત્રો જો તમારી પાસે વાઉચર હોય, વાઉચર શેનું છે? ખરીદીનું છે, વેચાણનું છે, કોઈ પેમેન્ટ કર્યું એનું છે, કોઈ રસીદ, કોઈ પૈસા તમને મળ્યા એનું છે. તો મિત્રો એ વાઉચરના આધારે તમે શું નક્કી કરી શકો છો? તો મિત્રો વાઉચરના આધારે વ્યવહારના પ્રકાર નક્કી થાય છે. આ કયા પ્રકારનો વ્યવહાર છે એ કોના આધારે તમે નક્કી કરી શકો છો? વાઉચરના આધારે. ધ્યાન રાખજો ખાસ, વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. એટલે વ્યવહાર કયા પ્રકારનો છે એ વ્યવહારના પ્રકાર આપણે આગળ જોઈશું. તો વ્યવહાર કયા કયા પ્રકારના હોઈ શકે? તમારા મનમાં પ્રશ્ન થાય કે વ્યવહારના પ્રકાર કેવા હોઈ શકે? તો મિત્રો વ્યવહારના પ્રકાર અલગ અલગ રીતે થઈ શકે. તો કયા હશે વ્યવહારના પ્રકાર? તો આપણે જોઈએ તો સૌ પ્રથમ રોકડનો વ્યવહાર. આ વ્યવહારના પ્રકાર કોના આધારે નક્કી થાય છે? વાઉચરના આધારે. તો આ રોકડનો વ્યવહાર કોના આધારે નક્કી થશે? વાઉચરના આધારે. તો પહેલા નંબરમાં છે રોકડનો વ્યવહાર. બીજા નંબરમાં શું છે? તો બીજા નંબરમાં છે શાખનો વ્યવહાર. શાખનો એટલે કે ઉધારનો વ્યવહાર. શાખનો એટલે કે ઉધારનો વ્યવહાર. તો ઉધારનો વ્યવહાર પણ વાઉચરના આધારે નક્કી થશે. એના પછી છે ખરીદીનો વ્યવહાર. એના પછી શું છે? ખરીદીનો વ્યવહાર છે. નેક્સ્ટ છે વેચાણનો વ્યવહાર. વેચાણનો વ્યવહાર પણ વાઉચરના આધારે નક્કી થશે. આ વેચાણ કર્યું છે એનો વ્યવહાર કેવી રીતે ખબર પડશે? મતલબ આ વેચાણ થયેલું છે તમને ખબર પડી જશે. પછી મિત્રો બેંકનો વ્યવહાર. કોઈ બેંક સાથે તમે વ્યવહાર કર્યો હોય, બેંક સાથે લેવડ દેવડ કરી હોય, તો બેંકનો વ્યવહાર પણ વાઉચરના આધારે નક્કી થશે. આગળ છે ખર્ચનો વ્યવહાર. કોઈ ખર્ચ તમે ચૂકવ્યો હોય, પગાર ચૂકવ્યો હોય, મજૂરી ચૂકવી હોય, કોઈને કમિશન આપ્યું હોય, જાહેરાત ખર્ચ ચૂકવ્યો હોય, આ બધા જે પણ જેટલા પણ પ્રકારના તમે ખર્ચ ચૂકવ્યા હોય એ કોના આધારે નક્કી થશે? વાઉચરના આધારે નક્કી થશે. એના પછી કયું છે? આવકનો વ્યવહાર. સાથે સાથે ખર્ચનો વ્યવહાર હોય તો સાથે સાથે આવકનો વ્યવહાર પણ હોય. કયા પ્રકારે તમને આવક મળી છે એને આપણે કહીશું આવકનો વ્યવહાર. કોઈ તમે કમિશન મળ્યું હોય, કમિશનના તમને પૈસા મળ્યા હોય, નાણાં મળ્યા હોય, તો સામે તમને રસીદ તમે એને આપો છો, આવકનો વ્યવહાર કહેવામાં આવે છે. તો આવકનો વ્યવહાર બરાબર છે. એના પછી છે મિત્રો નેક્સ્ટ મિલકતનો વ્યવહાર. તમે મિલકતની ખરીદી કરી હોય તો મિલકતનો વ્યવહાર અલગ કહેવામાં આવે છે, ખરીદીના વ્યવહારમાં સમાવેશ થતો નથી. તો મિલકતનો વ્યવહાર. ઘણા બધા પૂરા ઘણા બધા છે વ્યવહાર. એના પછી વગેરે આ બધા પ્રકારો શેના આધારે નક્કી થશે? વાઉચરના આધારે છે. આ બધા વ્યવહારના પ્રકારો છે અને વ્યવહારના પ્રકાર કોના આધારે નક્કી થાય છે? વાઉચરના આધારે. રોકડનો વ્યવહાર, શાખનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર, વેચાણનો વ્યવહાર, બેંકનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર, આવકનો વ્યવહાર અને મિલકતનો વ્યવહાર. આ બધા જ વ્યવહારના પ્રકાર વાઉચરના આધારે નક્કી થાય છે. તો મિત્રો જ્યારે પણ તમે વાઉચરને તમે ચેક કરશો તો તમને આઈડિયા ખબર પડી જશે કે આ વ્યવહાર કયો છે. ખરીદીનો વ્યવહાર છે કે વેચાણનો વ્યવહાર છે, રોકડનો વ્યવહાર છે કે ઉધારનો વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે કે ખર્ચનો વ્યવહાર છે, તમે કોઈ બેંક સાથે લેવડ દેવડ કરી હોય તો બેંકનો વ્યવહાર છે, અથવા કોઈ મિલકત સાથે તમે મિલકતની ખરીદી કરી હોય, મિલકતનું વેચાણ કર્યું હોય, તો તમે એ વાઉચરના આધારે નક્કી કરી શકો છો કે આ કયો વ્યવહાર છે. તો મિત્રો એ મિલકતના વ્યવહાર તમે જાણી શકો છો.
बराबर है मित्रों। हवे मित्रों आगळ जोईए क्या बे पक्षकारो वच्चे व्यवहार थयो छे ते अंगेनो लिखित मान्य पुरावा तरीके शुं थाय छे, वाउचर नो उपयोग थाय छे। ध्यान राखजो खास, क्या बे पक्षकारो वच्चे आवे छे, क्या बे पक्षकारो वच्चे व्यवहार थयो छे, क्या बे पक्षकारो वच्चे, ध्यान राखजो खास, क्या बे पक्षकारो वच्चे व्यवहार थयो छे। मान्य पुरावो तमे ध्यान राखजो खास, क्या बे पक्षकारो वच्चे व्यवहार थयो छे ते अंगेनो लेखित दस्तावेज, मतलब लेखित मान्य पुरावा तरीके शेनो उपयोग थाय छे, वाउचर नो उपयोग थाय छे। खास तरीके ध्यान राखजो, क्या क्या बे पक्षकारो वच्चे आ व्यवहार थयो छे एनो लेखित दस्तावेज, एनो लेखित पुरावो वाउचर तरीके उपयोग थाय छे, वाउचर नो उपयोग थाय छे। ध्यान राखजो खास, एना लेखित पुरावा तरीके शेनो उपयोग थाय छे, वाउचर नो उपयोग थाय छे। तमे सारी रीते समझी शको छो। फरी वार ध्यान राखजो खास, क्या बे पक्षकारो वच्चे व्यवहार थयो छे ते अंगेनो लेखित मान्य पुरावो के लेखित दस्तावेज तरीके वाउचर नो उपयोग थाय छे। ध्यान राखजो, आ सारी रीते समझजो, जेमा एक एक पक्षकार आ बे पक्षકારો હોય છે, ધ્યાન રાખજો ખાસ, આ બે પક્ષકારો હોય છે, બે પક્ષકારો એમાંથી એક કોણ હોય છે, બે પક્ષકારોમાં કયા કયા પક્ષકારો હોઈ શકે, જેમાં એક પક્ષકાર વાઉચર આપનાર હોય, બે પક્ષકારોમાંથી એક પક્ષકાર, એક પક્ષકાર કેવો હોય, વાઉચર આપનાર હોય અને બીજો વાઉચર લેનાર હોય, મતલબ વાઉચર સ્વીકારનાર હોય, વાઉચર લેનાર અથવા વાઉચર સ્વીકારનાર હોય। તો મિત્રો વાઉચરમાં બે વ્યવહાર બે પક્ષકારો વચ્ચે થાય છે, તમને સારી રીતે ખબર છે, વ્યવહાર બે પક્ષકારો વચ્ચે થાય છે। એ બે પક્ષકાર વાઉચર આપનાર હોય, તે પ્રથમ નંબરમાં વાઉચર આપનાર હોય અને બીજો વાઉચર લેનાર અથવા સ્વીકારનાર હોય। બંને પક્ષકાર માટે એક જ વાઉચર જુદા જુદા હેતુઓ માટેનો હોય છે, હોય છે, ધ્યાન રાખજો ખાસ। એ વાઉચર એને કયા હેતુ માટે આપ્યો છે એ બંને પક્ષકારો માટે અલગ અલગ હોય છે। વાઉચર એને એક આપ્યું હોય છે, પરંતુ એ બંનેનો અર્થ જે થાય છે એ અલગ અલગ થાય છે। શા માટે, દાખલા તરીકે કોઈ દુકાન લઈને, કરિયાણાની દુકાન તમે લઈને તમે બેઠા છો, તો એ વેપારી માટે, એ ગ્રાહક માટે એ ખરીદી અંગેનો વાઉચર કહેવામાં આવે છે। ગ્રાહક માટે શું હોય છે, ખરીદી અંગેનો વાઉચર કહેવામાં આવે છે, જ્યારે એ વેપારી માટે એ વેચાણ અંગેનો વાઉચર કહેવામાં આવે છે। તો મિત્રો આ બંનેના જે હેતુ છે શું હોય છે, જુદા જુદા હોય છે। જેવી રીતે ગ્રાહક અને વેપારીનું તમને મેં ઉદાહરણ આપ્યું, એ ગ્રાહક માટે હેતુ જુદો હોય છે અને વેપારી માટે પણ હેતુ જુદો હોય છે, બરાબર છે મિત્રો। એટલા માટે કહું છું કે બંને પક્ષકાર માટે એક જ વાઉચર જુદા જુદા હેતુઓ માટેનો હોય છે। વ્યવહારનો પ્રકાર થયા પછી હિસાબી પદ્ધતિના લાગુ પડતા નિયમોના આધારે વ્યવહારો ધંધાના ચોપડે નોંધવામાં આવે છે। હવે વ્યવહારનો પ્રકાર નક્કી થઈ ગયો છે, બરાબર છે મિત્રો, એ વાઉચર તમારી જોડે આવ્યું છે, વ્યવહારના પ્રકાર નક્કી થયો છે, એ પછી તમે શું કરશો, હિસાબી પદ્ધતિમાં જે લાગુ પડે છે નિયમોનો આધારે, એ નિયમો આપણે આગળ જોવાના છીએ, એ નિયમોના આધારે શું કરવામાં આવે છે, એ ધંધાના ચોપડે એની હિસાબોમાં નોંધ કરવામાં આવે છે, બરાબર છે મિત્રો। વાઉચરનો પ્રકાર નક્કી થયા પછી તમે જે પણ નિયમો એને લાગુ પડે છે, બરાબર છે મિત્રો, જે પણ નિયમો છે લાગુ પડે છે, અને વ્યવહારનો પ્રકાર કરી નક્કી કરી એ આપણે હિસાબી ચોપડામાં એની નોંધ કરીશું। હવે આગળ જઈએ આપણે વાઉચરના પ્રકારો। તો મિત્રો વાઉચરના અલગ અલગ પ્રકારો છે, વાઉચરના કયા કયા પ્રકારો છે, તો પહેલા આપણે જોયું વેચાણ બિલ, વેચાણ બિલ એટલે કે ભરતી। તો મિત્રો વેચાણ બિલમાં માલના, આ વેચાણ બિલ શા માટે હોય છે, ધ્યાન રાખજો ખાસ, આ પરીક્ષામાં પૂછાતું હોય છે, વેચાણ બિલ શા માટે હોય છે, વેચાણ બિલ, તો મિત્રો વેચાણ બિલ, વેચાણ બિલ ભરતિયું શા માટે હોય છે, તો માલના વેચાણ અંગેનું બિલ હોય છે। બીજા નંબરમાં છે ખરીદી બિલ, ખરીદી બિલ, તો મિત્રો માલના ખરીદી અંગેનું બિલ કહેવામાં આવે છે, માલની ખરીદી અંગેનું બિલ, માલની ખરીદી અંગેનું બિલ, તો મિત્રો ખરીદી બિલ શેના માટે હોય છે, માલની ખરીદી અંગેનું બિલ હોય છે, ખરીદી બિલ। આ અલગ અલગ વાઉચરના પ્રકાર છે, ધ્યાન રાખજો ખાસ। એના પછી છે જમા ચિઠ્ઠી,
તો મિત્રો જમા ચિઠ્ઠી ક્યારે આપવામાં આવે છે? આવો પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો જ્યારે પણ તમે જમા ચિઠ્ઠી ક્યારે આપવામાં આવે, તો એ વેચાણ પરત આવ્યું છે. તમે જે માલનું વેચાણ કર્યું છે એ હવે માલનું વેચાણ તમને પરત આવ્યું છે. એ વેચાણ તમને ગ્રાહકે સામેવાળા વ્યક્તિએ તમને પરત કર્યું છે, મતલબ પાછું આપ્યું છે. તો સામે એને તમે શું આપશો? જમા ચિઠ્ઠી આપશો. તો એટલા માટે જમા ચિઠ્ઠીનો ઉપયોગ થાય છે. વેચાણ પરત આવા અંગેની નોંધ કરવામાં આવે છે. વેચાણ પરત આવ્યા અંગેની નોંધ, વેચાણ પરત આવા અંગેની નોંધ જમા ચિઠ્ઠીમાં આવે છે. પછી ઉધાર ચિઠ્ઠી. આ મિત્રો ધ્યાન રાખજો, આ સમજવાનું છે. હવે ઉધાર ચિઠ્ઠી શા માટે આપવામાં આવે છે? ઉધાર ચિઠ્ઠી, તો જેમ જમા ચિઠ્ઠી વેચાણ પરત આવે અંગેની નોંધ કરવામાં આવે છે, તો ઉધાર ચિઠ્ઠી ખરીદ પરત કર્યા અંગેની નોંધની નોંધ કરવામાં આવે છે. ખરીદ પરત કર્યા અંગેની નોંધ, ખરીદ પરત કર્યા અંગેની નોંધ કરવામાં આવે છે મિત્રો. એના પછી જોઈએ ચેકનું અડધ્યું. અમે તો ચેકનું અડધ્યું, ચેકનું અડધ્યું એટલે દાખલા તરીકે તમારી પાસે કોઈ બેંકમાં તમે ગયા છો, બરાબર છે, અને તમારી પાસે નાણાંની જરૂર છે અને બેંકમાં ગયા છો, તો મિત્રો તમે જે સ્લીપ ભરો છો, પાવતી ભરો છો, સ્લીપ ભરો છો, પાવતી ભરો છો, એ પાવતી ભર્યા પછી તમે સામે કેશ કાઉન્ટર હોય કે કાઉન્ટર ઉપર જે વ્યક્તિ બેઠો હોય છે એને તમે આપો છો, એ વ્યક્તિ તમને નાણાં આપશે, સાથે સાથે તમે જે પાવતી ભરી છે એનું એક અડધ્યું આપશે. એ અડધ્યું ચેકનું અડધ્યું તરીકે ઓળખવામાં આવે છે. મતલબ તમે બેંકમાંથી નાણાં ઉપાડ્યાનો પુરાવો કહેવામાં આવે છે. બેંકમાંથી નાણાં ઉપાડ્યાનો પુરાવો, બેંકમાંથી નાણાં ઉપાડ્યાનો પુરાવો, બેંકમાંથી નાણાં ઉપાડ્યાનો પુરાવો. એના પછી છે પેઇન સ્લીપ. પેઇન સ્લીપ, પેઇન સ્લીપનો ઉપયોગ શું થાય છે? આ બધા વાઉચરના પ્રકારો જોઈ શક્યા છે. તો પેઇન સ્લીપ જેમ ચેકનું અડધ્યું બેંકમાંથી નાણાં ઉપાડ્યાનો પુરાવો છે, એમ મિત્રો તમે કોઈ બેંકમાં નાણાં ભરવા ગયા હોય અને તમે જે સાથે પાવતી ભરો છો અને એવું નેવું અડધ્યું તમને પાછું આપશે, અડધું અડધ્યું તમને પાછું આપશે, એ બેંકમાં તમે જે નાણાં ભર્યા છે અને જે ઉપયોગમાં લેવાય છે વાઉચર તરીકે ઓળખવામાં આવે છે. બેંકમાં નાણાં ભર્યા, નાણાં ભરવા ઉપયોગમાં લેવાતું વાઉચર. બેંકમાં નાણાં ભરવા ઉપયોગમાં લેવાતું વાઉચર. તો પેઇન ચેક, ચેકનું અડધ્યું અને પેઇન સ્લીપ એકબીજાના વિરુદ્ધમાં છે. પછી છે મિત્રો આપેલી રસીદ, સાત નંબરમાં છે આપેલી રસીદ. આપેલી રસીદ, તો મિત્રો તમે કોઈ નાણાં ભર્યા છે અથવા તમને કોઈ નાણાં મળ્યા છે અને સામે તમે એને રસીદ આપો છો, એને કહેવાય આપેલી રસીદ. તો તમે નાણાં મળ્યા છે તેનો પુરાવો છે, નાણાં મળ્યા છે તેનો પુરાવો. પછી મિત્રો છે આગળ મળેલ રસીદ. તો મળેલ રસીદ ક્યારે મળે છે? તમે કોઈ નાણાં ચૂકવ્યા હોય ત્યારે. તમે કોઈ નાણાં ચૂકવ્યા હોય તો સામે તમને રસીદ મળે છે, મતલબ નાણાં ચૂકવ્યા છે તેનો પુરાવો. નેક્સ્ટ છે ખર્ચના બિલો. ખર્ચના બિલો, તો મિત્રો ધ્યાન રાખજો તમે કોઈ રોકડ કે ચેકથી ચૂકવેલા હોય ખર્ચના પુરાવો છે. રોકડ કે ચેકથી ચૂકવેલા ખર્ચના પુરાવો. રોકડ કે ચેકથી ચૂકવેલા ખર્ચના પુરાવો. તો મિત્રો આ બધા જે છે એ વાઉચરના પ્રકારો છે. ફરીવાર સમજીએ, ધ્યાન રાખજો વેચાણ બિલ માલનું વેચાણ કર્યું હોય એના માટે હોય છે, ખરીદી બિલ માલની ખરીદી અંગેના બિલ માટે હોય છે, જમા ચિઠ્ઠી કોઈ વેચાણ પરત આવ્યું અને નોંધ રાખવાની એના માટે જમા ચિઠ્ઠી આપવામાં આવે છે, ઉધાર ચિઠ્ઠી કોઈ ખરીદ પરત કર્યું હોય એની નોંધ રાખવા માટે ઉધાર ચિઠ્ઠી હોય છે, ચેકનું અડધ્યું બેંકમાં નાણાં ઉપાડેલો પુરાવો છે, પાવતી તમે ભરો છો સામે વાળો વ્યક્તિ તમને એક અડધ્યું ફાડીને પાછું આપશે, એ છે ઉધાર ચેકનું અડધ્યું છે, પેઇન સ્લીપ નાણાં ભર્યાનો પુરાવો છે, બરાબર છે મિત્રો, બેંકમાં નાણાં ભર્યાનો
પુરાવો છે. પછી આપેલી રસીદ, તમને કોઈ નાણા મળ્યા છે સામે તમે રસીદ આપો છો, એ આપેલી રસીદ, મળેલી રસીદ, નાણા ચૂકવ્યા છે તેનો પુરાવો છે. એના પછી ખર્ચના બિલો, રોકડથી કે ચેકથી ચૂકવેલા ખર્ચના પુરાવો છે. હવે મિત્રો આપણે જોઈએ વાઉચરના અંગો. ધ્યાન રાખજો ખાસ, વાઉચરના અંગો કયા કયા છે? તો વાઉચરના અંગો છે તારીખ. મિત્રો તારીખ જરૂરી છે, તારીખના આધારે હિસાબો લખવામાં આવે છે, કઈ તારીખનો વ્યવહાર છે એ તમને તારીખના આધારે ખબર પડશે. એટલે વાઉચરમાં તારીખ નું પણ હોય છે. પછી વાઉચરનો નંબર, વાઉચરનો નંબરનો પણ સમાવેશ થયેલો હોય છે. એના પછી નેક્સ્ટ, આંકડાઓ બંને શબ્દોમાં રકમ, આંકડાઓ બંનેમાં હોવા જોઈએ, આંકડાઓ કે શબ્દોમાં રકમ બંને રીતે એનો સમાવેશ કરેલો છે. રકમ આંકડામાં પણ હોવી જોઈએ અને શબ્દોમાં પણ લખેલી હોવી જોઈએ. વચ્ચે મિત્રો બિલ આપનારની, બિલ બનાવનારની સહી ખાસ જરૂરી છે. કે આ બિલ કોને બનાવ્યું છે? તો બિલ બનાવનારની સહી પણ હોવી જરૂરી છે. તો બિલ બનાવની સહી પણ અંદર હોય છે. પછી મિત્રો બિલ લેનારની સહી જરૂરી હોય તો, જરૂરી હોય તો બિલ લેનારની સહી, જરૂરી હોય તો બિલ લેનારની સહી. એના પછી મિત્રો વાઉચરનો પ્રકાર ખબર પડી જશે. મેં કીધું એ પ્રમાણે વાઉચરનો પ્રકાર, વાઉચરનો પ્રકાર અને પછી મિત્રો અન્ય વિગતો જેનો પણ સમાવેશ કરવાનો હોય, એનો અન્ય વિગતો. તો અન્ય વિગતો કઈ કઈ હોય શકે? અમુક બાબતો જુદું પડતી હોય છે, જેથી વાઉચરની અન્ય વિગતોમાં અલગ હોય છે. તો મિત્રો આજે આપણે જોયા છે વાઉચર વિશે. તો વાઉચર એટલે શું? વાઉચરના પ્રકાર જોયા છે અને વાઉચરના અંગો, આ ત્રણે ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરી છે. આગળ આપણે જોવાના છે વ્યવહારની બેવડી અસર. વ્યવહારની બેવડી અસર કેવી રીતે થાય છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.